મિત્રો મજામાં મિત્રો આજે યસ તમે જાણો છો સુભાષ ચંદ્ર બોઝ વિશે ચલો જાણવાનો પ્રયાસ કરીએ કારણ કે યસ ઘણા બધા પ્રશ્નો સુભાષ ચંદ્રજી વિશે આવતા હોય છે તો લેટ મી સી મિત્રો આનંદ મને એ વાતનો છે કે તમે લોકો હોશભેર બધું શીખી રહ્યા છો જ્યારે વાત કરીએ છીએ કે કોઈ વાર્તા હોય ચિત્ર હોય પણ તમને બધું યાદ હોય છે કારણ કે એક રાત્રે ચંદ્ર છે એ સોળે કળાએ ખીલો છે યસ એ શુભ ચંદ્ર છે અને એનો જે પ્રભાવ છે એના કિરણો છે એની અસર અહીંયા બે ડીશ પડેલી છે એના ઉપર થાય છે એના એ કિરણનો એવો કંઈક બોઝ આવ્યો બોજ એવો આવ્યો કે આ છે ને એના કટકા થઈ ગયા આ ડીશોના કટકા થઈ ગયા મિત્રો કટકા તો થઈ ગયા પણ ત્યાં છે ને એક બે ત્રણ લખેલું હતું પછી ટ્રાય કરીને બધા જોઈડા અહીં સાત આઠ નવ લખ્યું હતું એ ટ્રાય કરીને જોયડા પણ એક પ્રોબ્લેમ થયો શું પ્રોબ્લેમ થયો ખબર છે કે આ એકડો છે ને અહીંથી અહીંયા આવી ગયો એટલે કે બે ત્રણ એક થઈ ગયા અને સાતડો એ જ રીતે અહીંયા આવી ગયો એટલે કે આઠ નવ સાત થઈ ગયા ફરીથી શુભ ચંદ્ર છે એનો કિરણ એનો પ્રભાવ આ જે ડીશ છે એના કટકા થઈ ગયા છે મિત્રો અને એ બહુ જ કંઈક એવો આવી ગયો કે યસ કે બે ત્રણ એક હતા ને એ એક બે ત્રણના બે ત્રણ એક થઈ ગયા હમણાં એકડો આ બાજુ આવી ગયો સાતડો આ બાજુ આવી ગયો તમે કહેશો સર 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 અમને ખબર પડી ગઈ છે કે તમે એમ કહેવા માંગો છો કે આ ત્રેવીસ એ બરાબર છે આ એક એ પણ બરાબર છે અને આ જે કિરણ છે એ અહીંયા મૂકી દીધો તો યસ ત્રેવીસ એક અઢારસો ને સત્તાણું યસ બિલકુલ કે એ તો જન્મ દિવસ છે મિત્રો સુભાષચંદ્ર બોઝનો તમને જન્મ દિવસ બરોબર યાદ રહી ગયો છે અને તમને એ પણ ખબર પડી ગઈ કે સર આ ડીશ એટલે ઓડિશામાં અને કટક એને કટક એ પણ તમને ખબર છે તમે કહે સર એને જાણ કરી આ કટકા થઈ ગયા કોઈને જાણ કરી તો કાંઈ જાણ ન કરી શું કામ થયું કાંઈ ખબર ન પડી જાનકીનાથ જાણે તમે સર અમને એ પણ ખબર પડી ગઈ કે એમના પિતાનું નામ છે એ જાનકીનાથ છે તો થયું શું તો પ્રભાવથી થયું તમે કહે સર એ પણ ખબર છે પ્રભાવતી તો એમની માતાનું નામ છે એ પણ હવે તમને યાદ છે અને બિલકુલ તમે સાચા છો મિત્રો તમને પૂછવામાં આવશે કે યસ જે સુભાષચંદ્ર બોઝ છે એમના માતાનું નામ શું છે તમે તરત કહેશો કે પ્રભાવતી બિલકુલ સાચું છે તમને એમ પણ પૂછવામાં આવશે કે એમનો જન્મ તારીખ બોલો તમે તરત બોલશો કે ત્રેવીસ એક અઢારસો સતાણું તમને એમ પણ પૂછવામાં આવશે કે એમનો જન્મ ક્યાં ક્યાં થયેલો તમે તરત કહેશો કે કટકની અંદર અને ઓડિશા બિલકુલ સાચું છે એમના પિતાનું નામ શું છે એ પણ તમને યાદ છે કે એમના પિતાનું નામ છે જાનકીનાથ બોઝ તો એ પણ ખબર છે તમે કહેશો કે એમની માતાનું નામ શું છે તો ખબર જ છે પ્રભાવતી છે તો દરેક વસ્તુ હવે તમે જાણો છો તો મિત્રો આ પ્રશ્ન કદાચ ટૂંક રૂપે કરવું હોય તો પણ તમને આવડે છે વાત થોડી આગળ વધે છે વાત એવી છે કે જ્યારે એને મન થાય છે કે મારે આગળ ભણવું છે તો એને વિષ હે ને વિષ છે શું વિષ છે કે મારે લંડન જવું છે એને પૂછ્યું કે છે તો કે હા જવાબ રૂપે બસ એવો એના પપ્પાએ કીધું આઈ સી એસ નહીં કરે ને એસ એટલે એસ આરામ નહીં કરે ને તો એને જવાબ આપો ના 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 એક્ચુલી મિત્રો આ વાર્તા છે આવું કશું છે નહીં પણ મિત્રો તમે સ્પષ્ટ છો કે આ વિશ છે લંડન ની વાત છે આઈ સી એસ ની વાત છે અને ના 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 યસ ચાર વાર ના કીધી છે એનો અર્થ કે ચોથા ક્રમે ત્યાં લંડનની અંદર એટલું સરસ તો તો અંદર યસ અને એટલે તમને ખબર પડી ગયો મિત્રો જયારે પણ પૂછાય કે એમણે જે સ્ટડી ક્યાં આઈસીએસ ક્યાંથી કર્યું હતું તો તમને ખબર છે કે લંડન થી કર્યું હતું કઈ સાલમાં કર્યું હતું ઓગણીસો ની અંદર અને એવી સરસ રીતે કર્યું હતું કે લંડનમાં એ ચોથા ક્રમે આવ્યા હતા તો મિત્રો આ પણ તમને યાદ આવે છે પણ હવે જેવા પાછા આવ્યા તો કોઈને એમ થયું કે ચાલો ને પ્રશ્ન પૂછી કે ઓગણીસ દુ કેટલા થાય તમે કે એવા પ્રશ્ન પૂછાય કોકે પૂછ્યું હશે તો ઓગણીસ દુ તો કે આ પણ કેવી રીતના જવાબ આપ્યો એકદમ હરીને યાદ કર્યા હરીને પૂરેપૂરા યાદ કરીને આપ્યું કારણ કે એને એમ થયું કે આ ઓગણીસ દુ આવું કંઈ પૂછે તો યસ અને પછી એ લખવાનું હતું એટલે બોક્સમાં એને આડત્રીસ ઇંકથી લખ્યું શે લખ્યું લીખું ઇંકથી લખ્યું તમે કહેશો સર સર અમને ખબર પડે છે તમે એમ કહેવા માંગો છો કે આઈએનસી ઇંક થી લખું બિલકુલ સાચું છે અને 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 પુરા એ પણ યાદ છે યસ 1938 પણ યાદ છે એટલે કે આઈએનસી એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ યસ તમે મિત્રો બિલકુલ સાચી વાત છે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જે એ પ્રમુખ તરીકે 1938 માં અને એ ક્યાં તો યસ હરિપુરા જે બેઠક હતી ત્યાં તો તમે કહેશો એના પછી એના પછી દુ પછી ત્રી આવે દુ પછી ત્રી આવે ત્રી એટલે તો ત્રિપુરા બિલકુલ સાચું છે અને એ કયું હશે તો 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 બિલકુલ સાચું છે નેક્સ્ટ પણ પ્રમુખ હતા ઓગણીસો ઓગણચાલીસ માં અને એ ત્રિપુરાની અંદર તો હવે મિત્રો તમને કોઈ પૂછે કે ઓગણીસો ઓગણચાલીસ તો એ ત્રિપુરા અને એમ એના અધ્યક્ષ તરીકે પણ યસ પ્રમુખ તરીકે પણ આઈનસી ના કોણ હતા તો યસ સુભાષચંદ્ર બોઝજી હવે થયું એવું કે બસ કંઈક જામું નહીં અને રાજીનામું આપવું એટલે કે આ બ્લોકને છે ને ફોરવર્ડ કર્યો અહીંયા બ્લોકમાં ઓગણચાલીસ લીધા હતા ને એને ફોરવર્ડ કરી દીધું તો મિત્રો પૂછ્યું ખરા કોકે કે ભાઈ આ કોણે કર્યું એને જવાબ આપી દીધો મેં તો મિત્રો તમને એ પણ ખબર ગઈ કે મે મહિનાની અંદર મે મહિનો જ્યારે હતો ત્યારે યસ ફોરવર્ડ બ્લોક એ ઓગણીસો ને ઓગણ ચાલીસની જ વાત છે એ નવો રાજકીય પક્ષ એમણે સ્થાપ્યો મિત્રો તો હવે તમને ક્લિયર છે કોઈ પૂછે કે ભાઈ ફોરવર્ડ બ્લોક છે કોણે તો ખબર જ છે કે આ રાજકીય પક્ષ જે નવો છે એ તો કોણે સુભાષચંદ્ર બોઝ અને બીજી વાત ક્યારે તો એટલે યસ મે ઓગણીસો ઓગણચાલીસની અંદર તો અહીંયા એણે રાજીનામું આપ્યું અને યસ આ મે મહિનાની અંદર સ્થાપ્યો મિત્રો તમને ખબર છે કે જ્યારે યુદ્ધ અત્યારે થઈ રહ્યા ત્યારે વિશ્વયુદ્ધના અનુસંધાને યુદ્ધ વિરોધી પ્રચાર કરેલો અને એને જેલમાં પણ જવું પડ્યું મિત્રો યાદ રહે કે એણે રાજકીય કેદ એ જેલ દોરી પણ જેલ નથી એ યાદ રાખજો કે રાજકીય કેદી તરીકે અગિયાર યસ અગિયાર વાર તેઓ ગયેલા તો તમારા આગળ એક નવી પણ વાત આવી છે કે કોઈ કાલ સવારે પૂછે કે રાજકીય કેદી તરીકે એ કેટલી વાર ગયા હતા તો તમારા જવાબ રેડી છે અગિયાર વાર ગયા હતા મિત્રો પછી તો એવું થયું જેલમાં પૂર્યા હતા ઉપવાસ થયો તબિયત નાદુરુસ્ત થઈ અને પછી એને નજરકેદ પણ રાખવામાં આવ્યા હતા પણ 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 પાછા એ નજરકેદમાંથી પણ ભાગ્યા તો નજર કેદ કઈ રીતે ભાગ્યા તો એનો પણ તમારી પાસે જવાબ છે કે સંતાતા સંતાતા એટલે સંતાતા પાછા એક એક તાલી દઈને ભાઈ મિત્રો સંતાતા અને એક એક દે ને ભાઈ ગયા તમે કહેજો સર આમાં કંઈક તો હશે તો બિલકુલ હોય જ ને તો સંતાતા અને એક આમ તાલી દઈ અને ભાગી ગયા ફરીથી મિત્રો આ વાર્તાનું અનુસંધાન ખાલી ને ખાલી આપણે અમુક તારીખો અને બધું યાદ રાખવું છે ને એ જ છે તો સંતાતા એક એકતાલી તમે કહેશો સર 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 અમને યાદ રાખ્યું છે સંતાવાની વાત નથી સત્તરની વાત છે એક તો ખબર જ છે અને યસ એકતાલીસ એટલે એકતાલીસ યસ તો ઓગણીસો એકતાલીસમાં એ ભાગ્યા હતા એક એટલે યસ જાન્યુઆરી મહિનો સંતાતા એટલે ખબર છે સર કે સત્તર તારીખ તો હવે કોઈ પૂછશે તો સર અમને ખબર છે કે નજર કેદમાંથી ક્યારે ભાગ્યા હતા તો સત્તર એક ઓગણીસો એકતાલીસ બીજું પણ ખબર છે તમે કહેશો સર આ કંઈક તમે લખ્યું છે કે વેશ બદલાયું ઓકે વેશ બદલાવીને ભાગ્યા પછી એવું કંઈક લખ્યું છે કે એના ખિસ્સાની અંદર પૈસાને વડ રાખીને હતા તો કોઈ પણ પૂછે તો કે કબૂલ પૈસાને વડ જ રાખીશું એ કબૂલ છે બીજી એક એને માસ્ક પહેર્યું હતું ને એમાં બીલા લગાવ્યા હતા તો માસ્ક પણ ત્યારે ખબર નહીં કોરોના તો નહોતો પણ માસ્ક પહેરેલું અને બીલા પણ મિત્રો એમના જે જે કહેવાય કે એમનું જે શ્વાસની અંદર જે તાકાત હતી ને તો એ માસ્ક પણ બળવા લાગ્યું હીટ લાગી ગઈ મિત્રો એવું પણ થયું યસ પણ એને કાઢી નાખ્યું પણ એક વાત હતી કે એના જે સારા મિત્ર હતા ને એને જ્યારે પણ એવું લાગે ત્યારે એમ કહેતા કે જા તું પાન લઈ આવ અને એવી રીતે લેવાનું જ જોતો તો કાંઈ કરવાનું જ નથી તારે પાન લઈ આવવાનું એટલે લઈ આવવાનું ખરીથી મિત્રો પૈસાને જે વળ રાખ્યું હતું તો યસિકી કબૂલ છે હું એવી રીતે જ રાખીશ બીજું માસ્કની અંદર જે બિલ્લા છે બરાબર એમાં હીટ લાગી ગઈ બળી ગયા ઓકે અને પછી તો તરત એ સમાચારમાં પણ સાંભળ્યું કે આ માસ્ક પહેરવા નહીં બરાબર ને એ બળી જાય છે એમાં કંઈક પ્રોબ્લેમ હતો અને જે સારા મિત્ર હતા એના જે મિત્ર હતા એને જાપાન એમ કે જાપાન લઈ આવ બરાબર તો એ લઈ આવતા અને એમાં એને જોન તો એ સરસ મજાનું પાન છે કે આમાંથી તમને ઘણું બધું યાદ છે યસ તમે કહેશો સર અમને ક્લિયર છે કેવી રીતે એ ક્યાં ગયા તમે કહેશો સર અહીંયા પૈસા યસ પેસા બિલકુલ સાચું છે અને યસ પછી ત્યાંથી કાબુલ બિલકુલ સાચું છે પછી પણ યાદ છે મોસ્કો બિલકુલ સાચું છે અને

કે જે જાપાન હતું ને એમાં જો તો નહીં પણ ટો જો ટો જોઈ નહીં ટો જો તો ટો જો છે એમને પણ મળેલા તો ફરીથી બંને જગ્યાએ એમને ખબર છે કે અંગ્રેજોના દુશ્મન હતા બરાબર તો યસ એને હિટલરનો પણ સંપર્ક કરેલો ને ટોજોનો પણ સંપર્ક કરેલો તો મિત્રો કારણ કે એમનું ધ્યાન હતું કે એશિયાઈ દેશોમાં બહારથી લડીએ અને અંગ્રેજોને હાર અપાવીએ તો ફરીથી મિત્રો તમને ક્રમ પણ યાદ છે યસ મિત્રો પેશાવર કાબુલ યસ મોસ્કો બર્લિન સુમાત્રા અને જાપાન યસ સાથે સાથે યસ જર્મનીની જે આ બર્લિનની વાત છે એમાં હિટલરનો સંપર્ક કરેલો જાપાનની અંદર ટોજોનો મિત્રો એમણે રેડિયો ઉપરથી સીધી આ અહીંયા બર્લિનની અંદર સુભાષચંદ્ર બોઝે રેડિયો ઉપર એ વાત કરી દીધી અને સ્વાભાવિક છે મિત્રો કે જ્યારે બર્લિનમાં રેડિયો પર પ્રવચન સુભાષચંદ્ર બોઝ કરે એટલે અંગ્રેજો તો એકદમ ચોંકી ગયા હતા તો આ એની એક આખી સ્ટાઇલ હતી અને મિત્રો હવે તમને બધું આવડે છે હવે કોઈ પ્રશ્ન ગમે તે પૂછશે તમને આવડે છે એકવાર નજર યસ સુભાષચંદ્ર બોઝ પ્રભાવતી એમના માતાનું નામ તમને જન્મ તારીખ પૂછે તો પણ તમને આવડે છે ત્રેવીસ એક અઢારસો સત્તાણું બિલકુલ સાચું છે અને સાથે સાથે ઓડિશાના કટકમાં એનો જન્મ જેમના ફાધર હતા એમનું જાનકીનાથ બોઝ એ પણ તમને ક્લિયર છે સાથે સાથે એનો અભ્યાસ કર્યો હતો લંડનની અંદર આઈસીએસ તો એ પણ ક્લિયર છે અને ચોથા ક્રમે આવેલા અને ને વીસમાં પ્રમુખ પણ હતા યસ એ પણ તમને હવે ખબર છે કે પ્રમુખ તરીકે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં ઓગણીસો અડત્રીસ હરિપુરા ઓગણીસો ઓગણચાલીસ ત્રિપુરા જ્યાં ત્રિપુરામાં જ એને રાજીનામું આપ્યું હતું એ પણ તમને યાદ છે અને યસ આગળ એ પણ ખબર છે કે એને ફોરવર્ડ બ્લોક એવો નવો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો મે ઓગણીસો ઓગણચાલીસમાં અને યુદ્ધ વિરોધના અનુસંધાને એને જેલમાં પણ જવું પડ્યું હતું એ પણ ખબર છે કે નજર કેદ રાખ્યા હતા અને રાજકીય કેદી તરીકે એવા સત્ત અગિયાર વખત હે ને અગિયાર વખત રાજકીય કેદી તરીકે પણ એ રહ્યા હતા અને એ સિવાય સત્તર એક ઓગણીસો એકતાલીસ ના રોજ એ ભાગ્યા હતા અને બિલકુલ વેશ પરિવર્તન કરતો પેશાવર કાબુલ મોસ્કો બર્લિન નથી કારણ કે ખાલી એક નજર કરો મિત્રો તમને બધું યાદ આવી જશે અને યસ આ જ વસ્તુ આપણે યાદ રાખવી હતી અને ક્યારેક કંઈ પણ અનુસંધાન પકડવું હશે તો હવે તમે પકડી શકશો યસ ચંદ્ર બોઝ વિશે તો મિત્રો તમને બધી વાત યાદ પણ આવી રહી છે યસ ફોરવર્ડ બ્લોક ઓગણીસસો અડત્રીસ હરિપુરા ત્રિપુરા હે ને તો યસ રાજીનામું આપેલું અને આ યુદ્ધ વિરોધના અંદર એને જેલમાં જવું પડ્યું ટોટલી અગિયાર વખત ગયેલા નજરકેદમાસીથી યસ સત્તર એક ઓગણીસો એકતાલીસ વેશ પરિવર્તન કરેલો યસ તમે જાણો છો પેશાવત કાબુલ યસ મોસ્કો બર્લિન સુમાત્રા જાપાન બર્લિન યસ જર્મનીની અંદર જ્યાં સંપર્ક કરેલો હિટલર અને જાપાનની અંદર ટો જો અને યસ તો દેશ ની બહાર રહીને ટૂંકમાં આ લડતની વાત હતી તો યસ તમને એ પણ ખબર છે કે બર્લિનની અંદર રેડિયાની અંદર એને પ્રવચન આપી દીધું અને અંગ્રેજો ગભરાઈ ગયા તો યસ મજા આવી મિત્રો તો હવે એક વલણું થઈ જાય ને ચલો આપી દઈએ યસ મિત્રો વલોનું તૈયાર છે કારણ કે તમારે જીકે પણ તૈયાર છે યસ તો સુભાષચંદ્ર બોઝ જે નેતાજી એને ખરા નેતા એને તો નેતાજી વિશે જાણું છું ને જીકે બરોબર માણું છું યસ જીકે બરોબર માણી રહ્યા છો મિત્રો અને યસ કંઈ પણ પૂછાશે તમને આવડશે વિશ ઓલ ધ બેસ્ટ પણ તમારી કોમેન્ટ્સની રાહ સાથે અને જે કંઈ ટેસ્ટ છે એમાં પૂરેપૂરા માર્ક્સ મળી જ જવાના છે આવજો